નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી સ્વાગત કરું છું ડૉક્ટર શોની અમારી આ વિશેષ રજૂઆતમાં. દોસ્તો, હંમેશા આપણે કહેતા હોય છે કે હેલ્થ ઇઝ વેલ્થ, પહેલું સુખ તે જાતે ન રહ્યા, એટલા માટે કહેવાતું હોય છે. કારણ કે મોટાભાગની બીમારીઓ જેના વિશે આપણે અજાણ હોઈએ છીએ, આપણને ખ્યાલ નથી હોતો કે તે શું છે, કેવી રીતે આવે છે, તેના ઇલાજ કેવી રીતે શક્ય હોય છે. પરંતુ જ્યારે પણ આપણે બીમાર પડીએ છીએ ત્યારે આપણને જે તે અંગની અથવા જે તે બીમારીને લગતી આપણને જે ઇલાજની વાત હોય છે તેને લઈને આપણને વેલ્યુ થતી હોય છે. કારણ કે આપણે હંમેશા માનતા હોઈએ છીએ કે બધી જ વસ્તુ ઠીકઠાક જઈ રહી છે, પરંતુ જ્યારે અતિશયોક્તિ થઈ જાય અને એ બીમારી જ્યારે વધી જાય ત્યારે દુખાવા રૂપે ક્યાંક ને ક્યાંક આપણને અહેસાસ કરાવી દેતી હોય છે કે હવે સમય પાકી ગયો છે કે ડૉક્ટર પાસે નિદાન કરાવું. અને એટલા જ માટે હંમેશા કહેતા હોઈએ છીએ કે ડૉક્ટરને આપણા સમાજમાં ભગવાનનું રૂપ એટલા જ માટે આપવામાં આવ્યું છે. તો દોસ્તો, અલગ અલગ બીમારી અને તેના ઇલાજની દર વખતે આપણે વાત કરતા હોઈએ છીએ, જ્યારે આજે આપણે સમજીશું હર્નિયા એ શું છે, કેવી રીતે થાય છે, કેવા પ્રકારના હોય છે, તેના ઇલાજ શું છે, શું સર્જરી જ માત્ર એક ઓપ્શન છે, શું ખર્ચો થતો હોય છે. કારણ કે મોટેભાગે હર્નિયા, જેને સારણગાંઠ આપણે ગુજરાતીમાં કહેતા હોય છે, તેને લઈને પણ અનેકો પ્રકારની માન્યતા હોય છે. તેના માન્યતાઓને આપણે દૂર કરી અને મેડિકલ સાયન્સ જ્યારે આટલું આગળ આવ્યું છે ત્યારે શું ઇલાજ છે આજે આપણે જાણીશું. જેમને આપણે ઓળખાણ આપી રહ્યા છે તે વ્યક્તિનું નામ છે નિધિ હોસ્પિટલના મેનેજિંગ ડાયરેક્ટર સુનિલભાઈ પોપટ. સુનિલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સુનિલભાઈ, સૌ પ્રથમ તો હર્નિયાને લઈને અલગ અલગ પ્રકારની માન્યતાઓ છે. ક્યાંક લોકો એમ માને છે કે પેટમાં વધારે પડતો દુખાવો થયો હોય તો હર્નિયા થયું હોઈ શકે. હું ચાહીશ પહેલાં દર્શક મિત્રોને આપ બતાવી દો કે હર્નિયા છે શું, કેવી રીતે ઉત્પન્ન થાય છે. થેન્ક યુ જીગરભાઈ. દર્શક મિત્રો નમસ્કાર. હર્નિયા એટલે કે સારણગાંઠ, જેને આપણે સરકતી ગાંઠ પણ કહીએ છીએ. અને આજે આપણે પેટની દિવાલના હર્નિયાની વાત કરવાના છીએ. પેટની દિવાલમાં જુદી જુદી જગ્યાએ હર્નિયા થતા હોય છે, જેના અલગ અલગ નામ છે. પણ બેઝિક ડિફેક્ટ એવી હોય છે કે પેટની દિવાલના જે સ્નાયુ છે એ સ્નાયુમાં ડિફેક્ટ થવાના લીધે પેટની અંદરની ચરબી અને આંતરડા બહાર આવે છે અને એને હર્નિયા કહેવાય છે. એ જ્યારે હર્નિયા સ્વેલિંગ તરીકે મોટેભાગે રિપ્રેઝન્ટ કરે છે, એટલે એને પેશન્ટને તરત ખ્યાલ આવે છે કે અહીંયા કંઈક ગાંઠ થઈ છે, સ્વેલિંગ થયું છે. પછી રાત્રે પેશન્ટ સૂઈ જાય એટલે પાછું અંદર જતું રહે છે. હવે હર્નિયા એવી વસ્તુ છે કે પેટની દિવાલમાં પેટ અને પગનો સાંધો જ્યાં આવતો હોય, જેને આપણે ગ્રોઇન કહીએ છીએ, ત્યાં મોસ્ટ કોમનલી થતા હોય છે. એને ઇન્ગ્વાઇનલ હર્નિયા કહેવાય છે. એ સિવાય ડૂટીની ઉપરના ભાગમાં થાય એને એપિગેસ્ટ્રિક હર્નિયા કહેવાય છે. એ સિવાય પેટના કોઈપણ ઓપરેશન કરેલા હોય ત્યાંથી હર્નિયા થતા હોય છે, તો એને ઇન્સિઝનલ હર્નિયા કહેવાય છે. અને ડૂટીના ભાગેથી હર્નિયા થાય એને અમ્બિલિકલ હર્નિયા કહેવાય છે. એટલે ઘણા જુદી જુદી જાતના હર્નિયા હોય છે અને હર્નિયાના રિપ્રેઝન્ટેશન અલગ અલગ રીતે હોય છે. રાઈટ રાઈટ રાઈટ. મોટેભાગે આપણે હંમેશા માનતા હોય છે કે કોઈ પણ બીમારી પેટથી શરૂઆત થતી હોય છે. પેટને લઈને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો ધીરે ધીરે એક પછી એક બીમારીઓની શરૂઆત થતી હોય. પેટમાં દુખાવાની જો વાત કરવામાં આવે તો આમ જોવા જઈએ તો ઘણું નોર્મલ લાગે. નાના બાળકો પણ ક્યારેક કમ્પ્લેન કરતા હોય છે. તો પેટનો દુખાવો ઘણી બધી રીતે હોઈ શકે, વધારે ખવાઈ ગયું હોય, એસિડિટી થઈ હોય, અપચો થયો હોય, કોઈ પણ કારણ. ક્યારે આપણે સમજી લેવું કે હર્નિયાના લક્ષણો ધીરે ધીરે આવી રહ્યા છે? કારણ કે જનરલી લોકો કેવું કે થોડા ઘણા દુખાવામાં એવોઇડ કરતા હોય છે, કારણ કે એક સામાન્ય વસ્તુ છે પેટનો દુખાવો. પણ હર્નિયા છે એ કયા લક્ષણથી આપણે સમજી શકવું જોઈએ? ખૂબ જ સુંદર પ્રશ્ન કર્યો તમે. હર્નિયાનો દુખાવો જે છે એ સાઇટ સ્પેસિફિક હોય છે મોટેભાગે, કે જ્યાં આગળ હર્નિયા હોય ત્યાં દુખતું હોય છે. જ્યારે હર્નિયા હોય અને આખા પેટમાં દુખાવો થતો હોય તો એવું બને કે હર્નિયાની અંદર જે અંદરની ચરબી કે અંદરનું આંતરડું બહાર આવ્યું હોય, ફસાઈ ગયું હોય, એને ઓબસ્ટ્રક્શન કહી શકાય. એટલે અમારી પાસે જે પેશન્ટ હર્નિયા લઈને આવતા હોય એ કાં તો સ્વેલિંગ લઈને આવે અથવા દુખાવો લઈને આવે, અથવા ક્યારેક રેરલી એવું બને કે ડાયરેક્ટ ઓબસ્ટ્રક્ટેડ હર્નિયા લઈને આવે. ઓબસ્ટ્રક્ટેડ એટલે શું કે હર્નિયા બહાર આવી ગયું, બહાર આવીને ફસાઈ ગયું, પાછું અંદર નથી જતું. તો એ પેઇન છે એ શરૂઆતમાં કોલિકી પેઇન હોય. કોલિકી એટલે કે થાય જતું રહે, આપણે કહીએ પેટમાં ચૂંક આવે છે. ધીમે 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 એ પેઇન કન્ટિન્યુઅસ થઈ જાય. અને ઓબસ્ટ્રક્ટેડ હર્નિયા ઇઝ એન ઇમરજન્સી, કે એમાં પછી તાત્કાલિક આપણે ઓપરેશન કરવું પડે. બિલકુલ બિલકુલ. અને હર્નિયાના દુખાવામાં શું ઓપરેશન એ જ માત્ર રસ્તો છે કે દવાથી શરૂઆતમાં કે બીજે કોઈ રીતે થતું હોય છે એનો ઇલાજ? અને ઓપરેશન કરાવવું પડે તો દુખાવો વધારે હોય ત્યારે જ કે શરૂઆત દવાથી પણ થઈ શકે છે ક્યોર? હર્નિયાની સારવારમાં દવાનો કોઈ રોલ નથી. ઓકે. કારણ કે આ મસલ્સની અંદરની ડિફેક્ટ છે. રાઈટ. હવે એવી કોઈ દવા નથી કે જેનાથી ડિફેક્ટ સંધાઈ જાય. ઓકે. એટલે આપણે ડિફેક્ટને સાંધવી પડે,
ટાંકા લઈને સાંધીએ અથવા તો ટાંકા લઈને એના ઉપર નેટ મૂકવામાં આવે. ઘણા વર્ષોથી 1978માં સાયન્ટિસ્ટ સર્જનોએ એવું સંશોધન કર્યું કે ભાઈ તમે હર્નિયાનું ઓપરેશન કરો તો એવું બીજું કંઈક લેયર મૂકો કે જેના લીધે એ મસલની સ્ટ્રેન્થ વધે. એટલે લગભગ ત્યારથી જ નેટ મૂકવાનો કન્સેપ્ટ છે. કોઈ દવાનો આમાં રોલ નથી, પણ ઓપરેશન પહેલાં ઓપન પદ્ધતિથી કરતા હતા, એટલે કે જ્યાં હર્નિયા હોય ત્યાં ચીરો મૂકી અને જે બી ડિફેક્ટ હોય એને સાંધવામાં આવે ને એના ઉપર નેટ મૂકવામાં આવે. 1991માં હર્નિયાના ઓપરેશન લેપ્રોસ્કોપી થવાના ચાલુ થયા. છેલ્લા 25 વર્ષથી ગ્રેજ્યુઅલી એ લેપ્રોસ્કોપીનો વ્યાપ એમાં વધતો જ જાય છે. અને હવે એવું થઈ ગયું છે કે લેપ્રોસ્કોપિક હર્નિયા રિપેર એ પહેલી પ્રાયોરિટી છે, પહેલો ઓપ્શન એ જ મળે છે પેશન્ટને. કેમ કે લેપ્રોસ્કોપીથી ઓપરેશન કરવાના લીધે કોઈ મોટો ચીરો નથી કરવો પડતો. આપણે પેટ ઉપર કોઈ બી ચીરો કરીએ તો ત્યાં આગળ ફરીથી હર્નિયા થવાના ચાન્સીસ રહે છે. એટલે આપણે ચીરો જ ના કરતા હોઈએ તો ફરીથી હર્નિયા થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા થઈ જાય. બીજું, નાના નાના 2 કે 3 હોલમાંથી ઓપરેશન થાય, કેમેરો નાખીને અંદરથી જોવામાં આવે. હવે જે લેપ્રોસ્કોપિક કેમેરા અમે વાપરીએ છીએ એમાં ઘણું બધું મેગ્નિફિકેશન મળે અને હાઈ રિઝોલ્યુશન પિક્ચર મળે. એના લીધે નાની નાની ડિફેક્ટ, ક્યારે એવું બને કે ડ્યુટીમાં 1 ડિફેક્ટ હોય પણ એની આજુબાજુ નાની નાની 3-4 ડિફેક્ટ હોય તો એને સ્વિસ્ચીસ ડિફેક્ટ કહેવાય. હવે આપણે ઓપન પદ્ધતિથી ઓપરેશન કરીએ તો આ સ્વિસ્ચીસ ડિફેક્ટ આપણને દેખાય નહીં, પણ લેપ્રોસ્કોપીથી ઓપરેશન કરીએ તો તરત આપણને અંદરથી દેખાય કે આ આ મેઇન ડિફેક્ટ આ છે ને એના સિવાય બીજી 3 નાની નાની ડિફેક્ટ છે. બિલકુલ. એટલે લેપ્રોસ્કોપીથી ઓપરેશન કરીએ તો રિઝલ્ટ કોસ્મેટિકલી સારું મળે, દુખાવો ઓછો થાય, ઝડપી રિકવરી મળે અને પેશન્ટ જલ્દીથી પાછો એની જે બી ડ્યુટી હોય એના ઉપર ફરીથી જઈ શકે. કરેક્ટ કરેક્ટ. એટલે અત્યારનો ટ્રેન્ડ એવો છે કે હર્નિયાના ઓપરેશન પ્રાઇમરી લેપ્રોસ્કોપીથી કરવામાં આવે છે. રાઈટ રાઈટ. પણ એવું નથી કે ઓપન સર્જરીનો કોઈ રોલ નથી. ઓકે. ક્યારેક બહુ મોટું હર્નિયા હોય, ક્યારેક વારંવાર થયેલું હર્નિયા હોય, ક્યારેક હર્નિયામાં ઇન્ફેક્શન થઈને પસ આવતું હોય, આવા બધા કિસ્સામાં આપણે ઓપન કરીને પણ કરવું પડતું હોય છે. ઓકે ઓકે. હું ચાહીશ દર્શક મિત્રો તમે એ પણ બતાવો હર્નિયાના કયા કયા પ્રકારો છે, કેટલા પ્રકારના હર્નિયા હોય છે, એમ તો એનો ઈલાજ પણ અલગ અલગ રીતે થતો હશે. હા, આપણે શરીરમાં પેટ ઉપર ક્યાંય બી ઓપરેશન થાય તો ત્યાં હર્નિયા થઈ શકે છે. આપણે ઓપન બાયપાસ સર્જરી કરી, ઓપન હાર્ટ સર્જરી કે જેમાં છાતી ઉપર ચીરો મૂકે, પણ એ ચીરો પેટ ઉપર થોડો એક્સટેન્ડ થતો હોય છે. હવે એ ટાંકા ખુલી જાય તો પેટના સૌથી ઉપરના ભાગમાં હર્નિયા થાય છે. એ સિવાય ડૂટીમાંથી હર્નિયા થાય છે, એને અમ્બિલિકલ હર્નિયા કહેવાય છે. ગ્રોઇનમાં હર્નિયા થાય તો એને ઇંગ્વાઇનલ હર્નિયા કહેવાય છે. ગ્રોઇનમાં બીજા એક રેરલી થતા હર્નિયા છે જેને ફિમોરલ હર્નિયા કહેવાય છે. આ સિવાય સ્પિગેલિયન હર્નિયા થાય છે, જે પણ રેર છે પણ થઈ શકે છે. અને ઓપરેશન પેટનું ક્યાંય બી કરેલું હોય કોઈ બી એરિયામાં તો ત્યાંથી હર્નિયા થાય છે. હવે લોકેશન પ્રમાણે ઓપરેશન કરવાની પદ્ધતિ ચેન્જ થતી હોય છે અને ઓપરેશનની અંદર શું કરવું પડે એ બી થોડું લોકેશન પ્રમાણે ચેન્જ થતું હોય છે. પણ પ્રાઇમરી કન્સેપ્ટ એવો છે કે જ્યાં બી ડિફેક્ટ છે, જ્યાં મસલ્સ અલગ થઈ ગયા છે, એને આપણે ભેગા કરીએ, એને ભેગા કરીને ત્યાં સ્ટિચિસ લઈએ અને એના પર આપણે નેટ મૂકીએ. હવે જે નેટ આવે છે એને અમારી ભાષામાં મેશ કહેવાય છે. તો એ એવી એવા મટીરિયલમાંથી બને છે, એક જાતનું પ્લાસ્ટિક છે કે જે મેડિકેટેડ પ્લાસ્ટિક છે, જે શરીરમાં એમને એમ પડ્યું રહે છે, જે શરીરમાં શોષાઈ નથી જતું, એબ્સોર્બ નથી થઈ જતું, એટલે એ એક નવું લેયર પ્રોવાઈડ કરે છે. અને આ પ્લાસ્ટિકની મેશ જે હોય એ ઓપન પદ્ધતિમાં વાપરવાની અલગ હોય છે, લેપ્રોસ્કોપીમાં વાપરવાની અલગ હોય છે. કારણ કે લેપ્રોસ્કોપીમાં પેટની અંદર મૂકવામાં આવે છે. બધી મેશ મોટાભાગે, હવે તો ઇન્ડિયામાં પણ સારી સારી મેશ બને છે, પહેલાંના સમયમાં બધી મેશ બહારથી જ આવતી હતી, પણ હવે ભારત દેશમાં પણ એનું ઉત્પાદન ચાલુ થયેલું છે. બિલકુલ બિલકુલ. ખાસ કરીને સુનિલભાઈ, જેમનો અનુભવ 2 દાયકાથી પણ વધારેનો છે, એટલે પેટને લગતી, ખાસ કરીને હર્નિયાને લગતી કોઈ પણ પ્રકારની તમારે ચિંતા થતી હોય તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય જ્ઞાન જો પ્રાપ્ત થઈ જાય તો ચોક્કસથી કોઈ પણ વસ્તુનો ઈલાજ શક્ય બની જતો હોય છે. સુનિલભાઈ, ખાસ કરીને આપણા હર્નિયા વિશે જાણી રહ્યા છે ત્યારે હર્નિયાનું ઓપરેશન પછી ઘણા લોકોને એવો ડર હોય છે કે ફરી થયું તો, અથવા દુખાવો વધી ગયો તો, અને ઘણા લોકોમાં એક માનસિકતા હોય છે, સ્વાભાવિક રીતે ઓપરેશનની વાત આવે એટલે એક ડર, એક હાવ ઊભો થતો હોય છે.
તો એનાથી વધારે તકલીફ થશે અથવા બોડીમાં કોઈ બીજા કોઈ ટેન્શનના કોઈ કારણો બહાર આવી શકશે એવી ઘણી બધી ચિંતાઓ થતી હોય છે. તો હર્નિયા માટે શું આપ કહેશો? ઓપરેશન જ એક આવશ્યક વસ્તુ છે, અને હા, તો ઘણા લોકોને એવું પણ હોય છે કે બીજી વાર કરવું પડશે તો ત્રીજી વાર થશે, તો એ કેવી રીતે એક નેચરલ પ્રોસેસ છે બોડીની, એ પણ સાઈસ દર્શક મિત્રોને જણાવો. ચોક્કસ, હર્નિયાનું ઓપરેશન એ એની સારવાર છે. હવે ઓપરેશન કર્યા પછી જો ઇન્ગ્વાઇનલ હર્નિયા હોય, ગ્રોઇન હર્નિયા, તો એમાં ફરીથી થવાના ચાન્સીસ લેસ દેન 1% છે. ઓકે, એટલે કે 99% ને એનાથી વધારે લોકોને ફરીથી થતું નથી. ઓકે, એટલે ડેફિનેટલી ઇટ્સ અ ગુડ સર્જરી. જે ઇન્સિઝનલ હર્નિયા હોય કે જ્યાં પહેલાં પેટ ઉપર ચીરો મૂકેલો હોય અથવા તો હર્નિયાનું જ ઓપરેશન કરેલું હોય, તો એવા સંજોગોમાં ફરીથી થવાના ચાન્સીસ અપ ટુ 10% છે. ઓકે, પણ એનો અર્થ એમ નહીં કે એની સારવાર ના કરવી, કારણ કે સારવાર કરવી જરૂરી છે, નહીં તો હર્નિયાના કોમ્પ્લિકેશન થાય. હર્નિયાનું ઓપરેશન કર્યા પછી ફરીથી થાય તો એની સારવાર ઉપલબ્ધ છે. ઓકે, આપણે દર્શક મિત્રોને આટલી જાણકારી આપીએ છીએ, એ ઉપરાંત આજના સમયમાં દર્શક મિત્રો નેટ પરથી બધી જ ઇન્ફોર્મેશન મેળવી શકે છે, અને જ્યારે પણ એમનું ઓપરેશન હોય ત્યારે એ એમના સર્જન સાથે આ બધી ચર્ચા કરી શકે છે કે ફરીથી થવાના ચાન્સીસ કેટલા છે, ફરીથી ના થાય એના માટે શું કરીશું, નેટ કયા પ્રકારની વાપરીશું, વગેરે વગેરે. અને જેટલા મેક્સિમમ પ્રિકોશન લઈએ એનાથી રિકરન્સ રેટ ઓછો થાય છે. બીજું કે લેપ્રોસ્કોપિક હર્નિયા સર્જરી એ ટેકનિકલી ડિમાન્ડિંગ છે, હજી સ્ટીલ ડેવલપિંગ છે એમ કહી શકાય, કે અમેરિકા જેવા વેસ્ટર્ન કન્ટ્રીમાં કે જે પૂર્ણ વિકસિત દેશ કહી શકાય, એમાં બી 85% સર્જરી હર્નિયાની ઓપન પદ્ધતિથી થાય છે. એટલે ભારતમાં તમે સમજી શકો છો કે કેટલી બધી ઓપન પદ્ધતિથી થતી હશે. બિલકુલ બિલકુલ. પણ આજે એવું છે કે જે વસ્તુ સારી છે અલ્ટિમેટલી એક્સેપ્ટ થવાની જ છે. બિલકુલ સાચું. એટલે લેપ્રોસ્કોપિક હર્નિયા સર્જરી બહુ ઝડપથી ઉપર આવી રહી છે, અને રિકરન્સનો નાનો ચાન્સ છે એને આપણે ના નહીં પાડી શકીએ, પણ એને લઈને આપણે રોગની સારવાર જ ના કરવી, ધેટ ઇઝ નોટ એડવાઇઝેબલ. બિલકુલ, ડર કે આગે જીતે એમ તો નથી કહેતું. એક્ઝેક્ટલી. વેલ સુનિલભાઈ, ખાસ કરીને લેપ્રોસ્કોપિક સર્જરીની આપણે જ્યારે વાત કરી રહ્યા છે, ઓફકોર્સ એનું પ્રમાણ હવે ધીરે ધીરે વધ્યું છે, ફરક શું છે ઓપન સર્જરી લેપ્રોસ્કોપીમાં? કારણ કે ક્યારેક કોઈક એવા દર્શક મિત્રો હશે જે લોકો એવું પણ વિચારતા હશે કે ઓપરેશનનો ટાઈમિંગ પીરિયડ વધી જાય છે, ખર્ચો વધી જાય છે, રિસ્ક ફેક્ટર વધારે લેપ્રોસ્કોપીમાં છે ઓપન સર્જરીમાં છે, ત્યારે શેનલીને પણ ધ્યાન આપશે. લેપ્રોસ્કોપિક સર્જરીના બેનિફિટ્સ તો આપણે અગાઉ જોયા કે ચીરો નથી આવતો, નાના નાના હોલ્સ દ્વારા સર્જરી કરવામાં આવે છે, જે મેશ અમે વાપરીએ છીએ એ મોટી સાઇઝની વપરાય છે લેપ્રોસ્કોપીમાં, એટલે એ વધારે એરિયા કવર કરે છે. પ્લસ એ આ પેટની દિવાલ હોય તો એને અંદરથી મેશ મૂકવામાં આવે છે, જ્યારે પહેલામાં બહારથી મૂકવામાં આવે છે ઓપન પદ્ધતિમાં. અંદરથી મૂકવામાં આવતી મેશનો એક એડવાન્ટેજ એ હોય છે કે એમાં રિકરન્સના ચાન્સ ઓછા હોય છે, કારણ કે જ્યારે જ્યારે પેટના મસલ સંકોચાય તો એ મેશ ઉપરનું ટેન્શન ઇક્વલ થઈ જાય છે. હવે જ્યારે પણ લેપ્રોસ્કોપી સર્જરી કરવાની હોય તો ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ કે આ એક સ્પેશિયલ પ્રકારની ટેકનિક છે, એટલે જે આપણે સર્જન સિલેક્ટ કરીએ એને આનું જ્ઞાન અને એની સ્કિલ ડેવલપ્ડ હોવી જોઈએ. તો એના માટે થઈને અત્યારે અમે લોકો ઘણા બધા સ્કિલ ડેવલપમેન્ટ કોર્સિસ ફોર સર્જન ચલાવીએ છીએ, કે જેમાં અમે હર્નિયા સર્જરી કરવાની ટ્રેનિંગ આપતા હોઈએ છીએ, અને ડે બાય ડે લેપ્રોસ્કોપિક હર્નિયા સર્જન વધતા જ જાય છે. પણ ધીમે ધીમે એવું છે કે લેપ્રોસ્કોપિકનો સર્જરીનો સ્કોપ વધતો જ જાય છે ઇન ઓલ ધ ફિલ્ડ્સ. હવે પેઇનની વાત કરીએ તો એક્યુટ પેઇન છે લેપ્રોસ્કોપીમાં ઓછું હોય છે મોટાભાગના હર્નિયામાં, ક્રોનિક પેઇન છે એ લેપ્રોસ્કોપીમાં ઓછું હોય છે, રિકવરી ફાસ્ટ હોય છે અને પેશન્ટ જલ્દીથી એના કામ પર જઈ શકે છે. તો મેઇન જે પ્રોબ્લેમ્સ હોય છે હર્નિયા સર્જરી પછીના, કે પેઇન છે, રિકરન્સ છે, કોસ્મેસિસ છે, એ બધામાં લેપ્રોસ્કોપીમાં બેનિફિટ છે. ઓકે ઓકે. ખાસ કરીને ઉંમરને લગતી આ બીમારી કહી શકાય કે એક જીવનનો ભાગ ગણી લેવો, કારણ કે ઘણીવાર નાની ઉંમરમાં થતું હોય છે, ઘણીવાર વધારે ઉંમર થઈ ગયું એના કારણે, તો એજ ફેક્ટર અહીંયા અસર કરે છે હર્નિયા પાછળ? આ બહુ સુંદર તમે સાયન્ટિફિક ક્વેશ્ચન કરે છે. એવું માનવામાં આવે છે અને એવું જોવામાં પણ આવે છે કે અમુક પેશન્ટને વારંવાર પેટના હર્નિયા થાય છે. હા, પહેલાં એક પ્રકારનું થાય, પછી બીજા પ્રકારનું થાય, પછી જ્યાં ઓપરેશન કરેલું હોય એ ફરીથી થાય. તો જે મસલ્સ બનેલા હોય છે એ કોલેજન ટિશ્યુના બનેલા હોય છે, અને એ કોલેજન ટિશ્યુ અમુક વ્યક્તિમાં નબળા હોય છે. ઓકે, એટલે નબળા હોય છે માટે એમને વારંવાર હર્નિયા થાય છે. જેના કોલેજન ટિશ્યુ નબળા હોય
અથવા જેના મસલ્સ નબળા હોય એને અર્લી એજમાં હર્નિયા થવાની સંભાવના વધારે હોય છે. ઓકે, ઓલ્ડ એજમાં જે હર્નિયા થાય, માનો કે આપણે ગ્રોઇન હર્નિયાની વાત કરીએ કે ઇન્ગ્વાઇનલ હર્નિયાની વાત કરીએ, તો એ થવાના કારણોમાં એક તો નબળા થયેલા મસલ્સ છે, વધી ગયેલી પ્રોસ્ટેટની સાઇઝ કે જેના લીધે યુરિન કરતી વખતે ખૂબ જ તકલીફ પડે, અને એના લીધે વારંવાર જોર કરવાથી હર્નિયા થાય, અને ત્રીજું કારણ છે કોન્સ્ટિપેશન કે જે વ્યક્તિને લોંગ સ્ટેન્ડિંગ કોન્સ્ટિપેશન રહેતું હોય તો એને હર્નિયા થવાના ચાન્સીસ વધારે હોય છે. ઓકે ઓકે, ખાસ કરીને હર્નિયાની જ્યારે આપણે આટલી વાત કરી રહ્યા છે તો ઘણા લોકો એવા પણ હોય છે જે લોકોને બ્લડ પ્રેશર હોય છે ઓલરેડી, ડાયાબિટીસ, કારણ કે આ બે બીમારી વસ્તુ એવી છે કે ઘરે ઘરે હોય છે એમ, તો એના કારણે ઓપરેશનમાં વધારે ધીરજ રાખવી પડતી હોય છે, કારણ કે ઘણીવાર વધારે બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસના કારણે પણ ઓપરેશન પાછું ઠેલાતું હોઈ શકે છે. તો એવા પેશન્ટને કોઈ વિશેષ રીતે ધ્યાન રાખવાની આવશ્યકતા? ખૂબ જ સુંદર પ્રશ્ન છે કે એસોસિએટેડ મેડિકલ પ્રોબ્લેમ્સ, હાઇપરટેન્શન દવાથી ઇઝીલી કંટ્રોલ થઈ જાય છે. ઓકે, ડાયાબિટીસ મેડિસિન ટેબ્લેટ્સ પર હોય તો કોઈ વાંધો નથી આવતો, જો હાઈ ડોઝની ટેબ્લેટ્સ લેવી પડતી હોય અથવા ઇન્સ્યુલિન પર હોય તો ઓપરેશન પહેલાં અમે પેશન્ટને ઇન્સ્યુલિન પર જ મૂકી દઈએ છીએ. ઓપરેશન દરમિયાન ને ઓપરેશન પછી થોડા સમય સુધી ઇન્સ્યુલિન પર રહે છે, અને પછી પાછા પેશન્ટને ટેબ્લેટ પર મૂકી દઈએ છીએ. જેને ડાયાબિટીસ હોય એને શરીરમાં કોઈ પણ જગ્યાએ ઓપરેશન વગર કે ઓપરેશન પછી ઇન્ફેક્શન થવાનો ચાન્સ વધારે રહેતો હોય છે, તો એનું અમારે ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. હવે એવા ઘણા પેશન્ટ આવે છે કે જેને કિડની ફેલ્યોર હોય કે જેને હાર્ટ ફેલ્યોર હોય કે જે મેડિકલી અનફિટ જ લાગે, પણ એનું ઓપરેશન કરવું જરૂરી છે કારણ કે એને પેઇન થાય છે, તો એવા કિસ્સામાં સ્ટ્રેટ ફોરવર્ડ અમે લોકલ એનેસ્થેસિયામાં ઓપન સર્જરી કરી દઈએ છીએ કે એ પેશન્ટ જનરલ એનેસ્થેસિયા માટે ફિટ નથી, એ પેશન્ટ લેપ્રોસ્કોપી માટે ફિટ નથી, એ પેશન્ટ સ્પાઇનલ એનેસ્થેસિયા માટે ફિટ નથી, તો લોકલ એનેસ્થેસિયામાં ખાલી એટલો ભાગ બેરો કરી અને ઓપરેશન કરીને ત્યાં નેટ મૂકી દઈએ છે, અને એના પણ રિઝલ્ટ સારા આવે છે. બિલકુલ, એટલે જે પેશન્ટની મેડિકલ ફિટનેસ જો પ્રોપર ના હોય તો વી નીડ ટુ એવોઇડ લેપ્રોસ્કોપિક સર્જરી, વી નીડ ટુ એવોઇડ જનરલ એનેસ્થેસિયા. ઓકે ઓકે, ખાસ કરીને દર્શક મિત્રો, મોટે ભાગે આવા પ્રકારનો કોઈ પણ દુખાવો હોય તો આપણે ઘણા બધા લોકોની સલાહ લઈ લેતા હોય છે, ઘણા બધા લોકોનું આપણે સાંભળતા હોય છે, અલગ અલગ લોકો અલગ અલગ સૂચન આપતા હોય છે. આપે બિલકુલ ગભરાવાની જરૂર નથી, આપ ચોક્કસથી સુનિલભાઈ પોપટનો સંપર્ક કરી શકો છો અને યોગ્ય માર્ગદર્શન થકી યોગ્ય ઇલાજ પણ આપ મેળવી શકો છો. હવે આપણે એ પણ જાણીએ કે જ્યારે આ પ્રકારની બીમારી થાય છે તો એવા પણ પેશન્ટ્સ હશે, તમે જોયા હશે અથવા એવા ઘણા દર્શક મિત્રો પોતે પણ હશે કે જે લોકો બને ત્યાં સુધી એવોઇડ કરતા હોય છે, એમ કારણ કે મેં શરૂઆતમાં કીધું કે પેટની બીમારીને પહેલેથી જ એટલું ગંભીરતાથી નથી લેવામાં આવતું, કારણ કે નાનપણથી ઘણીવાર થયું હોય છે એમ, તો જે લોકો બહુ જ એવોઇડ કરે છે અને અચાનક જ દુખાવ ઉપડે છે એ લોકોને આપ શું માર્ગદર્શન આપવા માંગશો? કારણ કે એક એજ પછી કહેવાય કે 30-40 પછી રેગ્યુલર ચેકઅપ કરાવવા જોઈએ, રેગ્યુલર થોડું ફિટનેસ પર વર્કઆઉટ કરવું જોઈએ, જે આજકાલની દોડધામવાળી જિંદગીમાં પોસિબલ નથી બનતું. જે લોકો કોન્શિયસ નથી એ લોકો આ હર્નિયાને અવોઇડ કરી રહ્યા છે ઓપરેશનના ડરના કારણે, એ લોકોને આપ શું માર્ગદર્શન આપવા માંગશો? દર્શક મિત્રો, હર્નિયાના ઓપરેશનની કોઈ બીક રાખવા જેવી નથી, ખૂબ જ સેફ ઓપરેશન છે, ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે. હર્નિયા એવા છે કે હર્નિયા જો એને આપણે ઇગ્નોર કરીએ તો એની સાઇઝ વધતી જતી હોય છે, અને એવું બને કે આપણને અત્યારે અહીંયા અમદાવાદમાં બેઠા છીએ અને હર્નિયા છે પણ કોઈ પ્રોબ્લેમ નથી ને આપણે એને ડિલે કરીએ છીએ, ક્યાંક આપણે બહાર હોલિડે પર ગયા હોઈએ અને ત્યાં હર્નિયા ફસાઈ જાય તો આપણે ઇમરજન્સી ઓપરેશન કરવું પડે છે, ત્યાં દોડાદોડી થઈ જાય છે. અથવા તો ક્યાંક એવું બને કે હર્નિયાના કોમ્પ્લિકેશનમાં આપણે સપડાઈ જઈએ છીએ, જ્યારે હર્નિયાનું કોમ્પ્લિકેશન થાય, માનો કે અંદર આંતરડું ફસાઈ જાય તો એને ઓબસ્ટ્રક્ટેડ હર્નિયા કહેવાય, પણ એ ફસાયેલું આંતરડું કાળું પડી જાય, જેમ સમય જાય એમ એ કાળું પડી જાય તો એને સ્ટ્રેંગ્યુલેટેડ હર્નિયા કહેવાય છે. તો એ આંતરડાનું ગેંગ્રીન છે અથવા અંદર ફસાયેલી ચરબીનું ગેંગ્રીન છે, તો એવા સંજોગોમાં પછી અમે મેશ મૂકી શકતા નથી ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરવા માટે, એટલે આપણે એકની જગ્યાએ બે ઓપરેશન કરવા પડે, કે પહેલું ઓપરેશન આપણે સ્ટ્રેંગ્યુલેટેડ હર્નિયા માટે કરીએ અને થોડા સમય પછી આપણે મેશ મૂકવાનું ઓપરેશન કરવું પડે. એટલે આ બધા કોમ્પ્લિકેશન એવોઇડ કરવા જરૂરી છે. બેસ્ટ વસ્તુ એ છે કે દરેક પેશન્ટને જ્યારે પણ હર્નિયા થાય તો એમના ફેમિલી ડૉક્ટરનો સંપર્ક કરી અને કોઈ બી સારા સર્જનને બતાવે અને પછી ડિસિઝન લે. રાઈટ, બિલકુલ. ત્યારે
ખાસ કરીને આપણે જ્યારે આપણે હર્નિયા વિશે જાણી રહ્યા છે, સમજી રહ્યા છે, ઘણા બધા લોકોને ઘણા બધા પ્રકારના કન્ફ્યુઝન્સ હશે ચોક્કસથી, અને એ એક માનવજાત સ્વભાવ છે, એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ ધ્યાન રાખવાની એ જરૂર છે, જો દુખાવો વારંવાર થતો હોય અથવા ધીરે ધીરે વધી રહ્યો હોય તો એને એવોઇડ ન કરવો જોઈએ. કારણ કે દુખાવો થઈ રહ્યો છે, દેટ મીન્સ કંઈક ખોટું થઈ રહ્યું છે આપણા બોડીની અંદર, અને ડૉક્ટરનો જ વિષય છે, ડૉક્ટર પર છોડી દેવું જોઈએ કે આપણે હવે આગળ શું કરવાનું રહેશે. ખાસ કરીને હર્નિયા ન થાય અથવા જે પ્રકારે તમે કીધું કે ઘણા બધા સિમ્ટમ્સ છે, પરંતુ પહેલેથી કોઈ એવી આદતો ખરી કે જે રાખવાથી હર્નિયાથી આપણે દૂર રહી શકીએ, બચી શકીએ? ચોક્કસ, ફિઝિકલ ફિટનેસ મેન્ટેન કરીએ તો ડેફિનેટલી હર્નિયા ઓછા થાય. માનો કે આપણે પેટની દિવાલના મસલ્સને મજબૂત રાખીએ, રાઈટ, એટલે સૂર્ય નમસ્કાર કરીએ, ડેઈલી વોક કરીએ, સ્વિમિંગ કરીએ, અને થોડુંક ખોરાકમાં પ્રોટીન બરોબર આવે છે એનું ધ્યાન રાખીએ તો હર્નિયા થવાના ચાન્સીસ ઓછા રહે છે. બિલકુલ બિલકુલ. આપણે અત્યારે એ પણ જાણીશું કે ખાસ કેવા પ્રકારની સારવાર, જેમ કે અલગ અલગ સારવાર વિશે આપણે સમજી રહ્યા છે, તો નિધિ હોસ્પિટલમાં તમારી પાસે ખાસ એવી સારવાર જે અદ્યતન ટેકનોલોજીથી તમે ઓછા સમયની અંદર ઓછા રિસ્ક ધોરણ પર ખૂબ જ સરળતાથી તમે પેશન્ટને ઈલાજ કરાવી દેતા હોય, એવી કોઈ ખાસ ટેકનિક આપ શેર કરવા માગશો? નિધિ હોસ્પિટલમાં અમે પ્રાઇમરીલી લેપ્રોસ્કોપીથી હર્નિયા રિપેર કરીએ છીએ, સિવાય કે પેશન્ટ અનફિટ હોય જનરલ એનેસ્થેસિયા કે લેપ્રોસ્કોપી માટે. જો પેશન્ટ ફિટ હોય તો અમે એને પહેલાં લેપ્રોસ્કોપીનો ઓપ્શન આપીએ છીએ. લેપ્રોસ્કોપીમાં મેં અગાઉ કહ્યું એમ ખૂબ જ સારી રીતે ઓપરેશન થાય છે, ઓછું પેઇન થાય છે, ઝડપી રિકવરી થાય છે. પહેલાંના સમયમાં એવું હતું કે કોઈ પેટનું ઓપરેશન કરાવેલ અઠવાડિયે 10 દિવસ સુધી સૂઈ રહેવાનું, મહિના સુધી બેડ રેસ્ટ, ઓફિસ નહીં જવાનું. હવે એવો સમય જ નથી. હવે ઓપરેશનના સેમ ડે ઇવનિંગ અથવા નેક્સ્ટ ડે મોર્નિંગ અમે પેશન્ટને ઊભા કરીને ચલાવીએ છીએ. એવું બને છે જીગરભાઈ કે અમે પેશન્ટને કહીએ કે હવે તમારે ઘરે જવાનું છે તો હી ઇઝ નોટ રેડી ટુ બિલીવ કે સાહેબ હજી કાલે તો ઓપરેશન કર્યું છે, મને રાખો થોડું એમ. અને અમે એમને તરત કહીએ છીએ કે હવે વિધિન ફ્યુ ડેઝ તમે તમારી ઓફિસ રિઝ્યુમ કરી શકો છો, તમે ગાડી ચલાવી શકો છો, તમે સ્કૂટર ચલાવી શકો છો. તો આ બધી જે વાતો છે એવી છે કે જેનાથી ઓવરઓલ તમે જુઓ, ભલે લેપ્રોસ્કોપીથી હર્નિયા સર્જરી મોંઘી પડે છે, પણ તમે આખું આઉટલુક જુઓ કે પેશન્ટ જલ્દીથી કામે ચડે છે, એની બીમારી ઓછી થઈ જાય છે, એની દવાઓ ઓછી થઈ જાય છે પોસ્ટ ઓપરેટિવ, તો એ બધું જ્યારે તમે કન્સિડર કરો તો આખી સોસાયટીને જે કોસ્ટ આવે છે કે ગવર્મેન્ટ લેવલે જે કોસ્ટ આવે છે એ ઓછી થઈ જાય છે. કારણ કે તમારા વર્કિંગ ડેઝ પડતા નથી, કરેક્ટ, એટલે તમારું અર્નિંગ પાછું જલ્દી ચાલુ થઈ જાય છે. કરેક્ટ કરેક્ટ. અને આ બહુ મોટી વાત કીધી, કારણ કે ઘણીવાર એવું હોય છે કે આ બધી બીમારીઓમાં ડર જ એવો છે કે ક્યારે કે પથારીવશ થઈ જઈશું, આટલા દિવસથી રજા લેવી પડશે વગેરે વગેરે. અને જ્યારે હંમેશા આવા પ્રકારની બીમારી આવે છે ત્યારે ન માત્ર પેશન્ટ પરંતુ તેની સાથે તેનો પરિવાર પણ ક્યાંક એટલો ચિંતામાં મુકાતો હશે સમયના કારણે. આ બધાની વચ્ચે આપણે અલગ અલગ વસ્તુ સિમ્ટમ્સ સમજ્યા છે, તો હું ચાહીશ કે દર્શક મિત્રોને એ પણ જ્ઞાન અપાવી દો, કારણ કે ઘણા લોકો જે ટેકનોલોજી વિશેષ રીતે ઉપયોગ કરવામાં આવતી હોય છે તેના એક્સપેન્સને લઈને બહુ ચિંતિત હોય છે. તો કેવી રીતે ઇઝીલી એ પોસિબલ છે તમારી પાસે નિધિ હોસ્પિટલમાં? લેપ્રોસ્કોપિક સર્જરી ડેફિનેટલી ઓપન સર્જરી કરતાં વધારે કોસ્ટલી હોય છે, કારણ કે લેપ્રોસ્કોપી ઇક્વિપમેન્ટ્સની કોસ્ટ લાગે છે એમાં. બીજું કે લેપ્રોસ્કોપીથી જે મેશ પેટની અંદર મૂકવાની છે, તો માનો કે 15x15 સેન્ટીમીટરની મેશ ઓપન પદ્ધતિથી મૂકીએ તો 2000 રૂપિયાની આવે છે. લેપ્રોસ્કોપીમાં જે વાપરવાની છે 25000ની આવે છે કે 30000ની આવે છે. તો જે કોસ્ટનો ડિફરન્સ છે એ વાસ્ટ છે. ઓપન પદ્ધતિથી મેશ મૂકીએ તો સ્ટિચિસ લઈએ તો સ્ટિચિસની કોસ્ટ 1500-2000 રૂપિયાથી વધારે નથી આવતી. લેપ્રોસ્કોપીમાં જે ફિક્સેશન કરીએ છીએ એનો સ્પેશિયલ ડિવાઇસ આવે છે, એની કોસ્ટ 30000 થાય છે. પ્લસ આ બધું એડઅપ થઈને લેપ્રોસ્કોપીની કોસ્ટ ઊંચી આવે છે. એટલે ઓપનની કમ્પેરિઝનમાં લેપ્રોસ્કોપીની કોસ્ટ વધારે જ આવતી હોય છે. પણ નિધિ હોસ્પિટલમાં અમે વર્ષમાં 2-3 વાર કેમ્પ્સ કરતા હોઈએ છીએ, તો એમાં અમે દર્દીને રાહત દરે આ સર્જરીઓ કરી આપતા હોઈએ છીએ. એ ઉપરાંત લેપ્રોસ્કોપી સર્જરીઓ ઘણીવાર હવે ગવર્મેન્ટ હોસ્પિટલમાં બી થાય છે, ટ્રસ્ટ હોસ્પિટલ્સમાં બી થાય છે. એટલે એવું નથી કે લેપ્રોસ્કોપીથી સર્જરી થઈ જ ના શકે. બિલકુલ. મેડિકલ કોલેજીસમાં પણ લેપ્રોસ્કોપીથી હર્નિયા સર્જરી કરવામાં આવે છે. કરેક્ટ કરેક્ટ. અને જેને કરાવી જ છે એને રસ્તો મળી જાય છે. હા હા. એટલે કહે છે ને કે હંમેશા આપણે કહેતા હોઈએ છીએ કે જેને સમજાતું નથી
એને આપણે સમજાવી શકાય, પરંતુ જેને સમજવું જ નથી એને ના સમજાવી શકાય. પરંતુ દર્શક મિત્રો, આ આપણા માટેનો શો છે, આપણી બીમારી અને આપણે જ જો એનો ઈલાજનો રસ્તો ક્યાંક કાઢવાનો છે તો ચોક્કસથી સુનિલભાઈનો આપ સંપર્ક કરી શકો છો. આ તમામની વચ્ચે સુનિલભાઈ આપ અમારી સાથે સ્ટુડિયોમાં આવ્યા અને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું, જ્ઞાન આપ્યું. કારણ કે એક સાચી સલાહ એ જ કહેવાય ને કે ઈલાજની એક પ્રાથમિકતા છે. કારણ કે આવા સમયે પેશન્ટ હંમેશા ડરેલો હોય છે કે કોનો સંપર્ક કરવો, કોને કહેવું. ઘરમાંથી અલગ અલગ સલાહ મળતી હોય છે, મિત્રો અલગ અલગ કહેતા હોય છે, ક્યારેક ઘણા લોકો અલગ અલગ ડૉક્ટરનો સંપર્ક પણ કરતા હોય છે અને એના કારણે વધુ મૂંઝવણમાં મુકાતા હોય છે. પરંતુ દર્શક મિત્રો, હરનિયાને લઈને કોઈ પણ પ્રકારની આપણે સમસ્યા હોય, પેટમાં દુખાવો થતો હોય, આપણે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આપ ચોક્કસથી નિધિ હોસ્પિટલનો સંપર્ક કરી શકો છો. ડૉક્ટર સુનિલભાઈ પોપટ, જેમનો 2 દાયકાથી વધારેનો અનુભવ છે અને કહી શકાય કે અનેકો પેશન્ટને તેમણે સાજા સારા કર્યા છે જે અનેક બીમારીઓથી ક્યાંક પીડાતા હતા, તો ચોક્કસથી આપના માટે પણ આ ટ્રીટમેન્ટ આશીર્વાદરૂપ સાબિત થશે, તેમાં કોઈ બેમત નથી. સુનિલભાઈ, આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે આપ જોડાયા અને લોકોને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. થેન્ક યુ વેરી મચ જીગરભાઈ, થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો. દોસ્તો, આજના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. આવતા સપ્તાહે ફરી એકવાર એક નવા વિષય સમક્ષ આપના સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે જીગરને રજા આપશો. નમસ્કાર.